ઓજસ જીપીએસસી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો બાર પાસ ઉપર એક ઘણી સારી કાયમી ભરતી આવેલી છે આ ભરતી ગુજરાતની એક બેંક છે એમાં ભરતી આવેલી છે અહીંયા બાર પાસ ઉપર ડ્રાઈવર અને પ્યુન માગેલા છે અરજીઓ મિત્રો ચાલુ થઈ ગયેલી છે તમારે અરજી કરવાની હોય તો અરજી જલ્દી કરી દો અને ઘણી સારી ભરતી છે મિત્રો તેથી તક તમારે ચૂકી ન જવા અને તમે અરજી કરી શકો તેટલી લાયકાત જ માગેલી છે તો વધુ સમય ન બગાડતા વિડીયોને ફટાફટ શરૂ કરીએ વિડીયો મિત્રો ગમે તો તમે શેર કરી દેજો જેથી અન્ય મિત્રો પણ આમાં ફોર્મ ભરી શકે મિત્રો લોકડાઉનને કારણે ઘણા લોકોની જે નોકરીઓ છે એ છૂટી ગઈ છે ઘણા લોકોના રોજગાર બંધ થઈ ગયા છે અથવા તો તેને અસર થઈ છે હવે જો આવી પરિસ્થિતિમાં તમારી પાસે કોઈ ઇન્કમનો સોર્સ ન હોય તો મિત્રો ઘણી બધી તકલીફ પડે છે જો રેગ્યુલર કોઈ ઇન્કમ આવતી હોય અને ખૂબ જ ઓછા સમયમાં તમે દિવસના બેથી ત્રણ કલાક કામ કરીને આ ઇન્કમ મેળવતા હોય મિત્રો અને સાથે સાથે તમારું કંઈ બીજું કામ કરતા હોય તમને કોઈપણ પ્રકારની ચિંતા રહેતી નથી સૌ પહેલાં તો હું મારી વાત કરી લો મિત્રો આ મારું એક સિલ્વર પ્લે બટન છે જે મને યુટ્યુબ પરથી મળેલું છે અને આ અમેરિકાથી મોકલાવેલું છે જે યુટ્યુબે મોકલ્યું છે હવે મિત્રો આની સાથે સાથે કેટલીક અર્નિંગ પણ આવે છે મારે મિત્રો બીજા પણ સોર્સ છે ઘણા બધા કે જેમાંથી હું અર્નિંગ કરું છું તો મિત્રો આ બધું જો તમારે જાણવું હોય અને જેન્યુન સોર્સ તમે પણ ઇન્કમ મેળવી શકો એવા જેન્યુન સોર્સ કયા કયા છે તમે કેવી રીતે કામ કરીને એ બધું મેળવી શકો છો તો મિત્રો આ માટે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે જે અમારી બીજી ચેનલની છે હવે આ ચેનલમાં હું અર્નિંગ કેવી રીતે કરું છું અને તમે કેવી રીતે કરી શકશો અને જો તમારી પાસે મોબાઈલ હોય તો પણ તમે અર્નિંગ કરી શકશો તો આ બધું જાણવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને અહીંયાથી તમને સારા સારા વિડીયો મળતા રહેશે મિત્રો થોડો વિડીયો કન્ટિન્યૂ કરીએ મિત્રો આ જે ભરતી છે એ બનાસકાંઠા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડ જે ગુજરાત બનાસકાંઠામાં આવેલી છે આની જે મુખ્ય કચેરી છે મિત્રો એ પાલનપુરમાં છે અને આમાં ભરતી આવેલી છે મિત્રો પહેલાં તો આપણે બેંક વિશે જોઈ લઈએ કે બનાસકાંઠાની અગ્રણી બેંક છે કોઓપરેટિવ બેંક બેન્ક જેવો બિઝનેસ છે અને આશરે સાડા છસો કરોડથી પણ એનો જે બિઝનેસ છે એ વધારે છે હવે આ બેંકને નીચે મુજબની કેટેગરી પ્રમાણે સ્ટાફની જરૂરિયાત છે અહીંયા એક સરનામું આપેલું છે આ સરનામે તમે તમારા જે અરજી છે અને સ્વપ્રમાણિત સર્ટિફિકેટ છે એની સાથે તમારે અરજી કરવાની છે અને અરજી મોકલી આપવાની છે અરજી કરવાની જે છેલ્લી તારીખ આપેલી છે મિત્રો એ બાવીસ બે બે હજાર એકવીસ છે હવે મિત્રો આની અંદર ટોટલ પાંચ પોસ્ટ આપેલી છે આ પાંચ પોસ્ટની ભરતી છે એમાં પહેલી પોસ્ટ આઈટી મેનેજર્સ માગેલી છે જેમાં ચાલીસ વર્ષ સુધીના લોકો ફોર્મ ભરી શકે છે અહીંયા એમ એમ સી એમએસસીઆઈટી બીઈ આઈ ટી બી ઈ તથા બી સમકક્ષ લાયકાત ધરાવતા હોય તે ઉમેદવાર આમાં અરજી કરી શકે છે અહીંયા પાંચ વર્ષથી વધુનો અનુભવ માગેલો છે પછી બીજી પોસ્ટ છે મિત્રો આઈટી મેનેજર્સની અહીંયા આસિસ્ટન્ટ મેનેજર તરીકે માગેલા છે એમાં એમસીએ સી એમએસસીઆઈટી બીઈ આઈ ટી ઈ સી એસ તથા સમકક્ષ લાયકાત માગેલી છે એમાં પાંત્રીસ વર્ષ સુધીના લોકો આમાં અરજી કરી શકે છે અહીંયા આઈટી ઇન્ડસ્ટ્રીનો બે વર્ષથી વધુ સમયનો અનુભવ ફરજિયાત છે ઇન્સ્યોરન્સ ચેનલ હેડ માગેલા છે અહીંયા એમાં માન્ય યુનિવર્સિટી સ્નાતક તથા તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ પિસ્તાલીસ વર્ષ સુધીના લોકો અરજી કરી શકે છે જનરલ લાઈફ ઇન્સ્યોરન્સના તમામ પ્રકારના કામકાજનો ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ માગેલો છે ચોથી પોસ્ટ છે એમાં ડ્રાઈવર કમ પ્યુન માગેલા છે હવે મિત્રો અહીંયા ધોરણ બાર પાસ અરજી કરી શકે છે અહીં એવું નહીં કે ધોરણ બાર પાસ જ અરજી કરી શકે બાર પાસથી વધુ ભણેલા પણ આમાં અરજી કરી શકે છે અહીંયા ત્રીસ વર્ષ સુધીના જે જન્મ છે એમાં એકત્રીસ એક ઓગણીસો એકાણું પછી જે જન્મેલા હોય આ બધા અરજી કરી શકે છે અહીંયા ફોર વ્હીલ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ તથા પાંચ વર્ષથી વધુનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઈએ અને પાંચમી પોસ્ટ પ્યોનની છે એમાં ધોરણ બાર પાસ માગેલા છે અને બાર પાસથી વધુ ભણેલા પણ લોકો આમાં અરજી કરી શકે છે ત્રીસ વર્ષ સુધીના લોકો આમાં અરજી કરી શકે છે અહીંયા તારીખ આપેલી છે એકત્રીસ એક ઓગણીસો ને એકાણું પછી જન્મેલા લોકો આમાં અરજી કરી શકે છે અહીંયા ઉચ્ચ અભ્યાસને પ્રાધાન્યતા આપવામાં આવશે હવે કેટલીક સૂચનાઓ આપેલી છે કે જેમકે મૌખિક ઇન્ટરવ્યૂ સમયે ઓરિજિનલ તમામ દસ્તાવેજોની ચકાસણી કરાવવાની રહેશે તમે જ્યારે આ બેંકમાં જાઓ ત્યારે તમારે જે ઓરિજિનલ તમામ દસ્તાવેજો છે એ બધા લઈ જવાના છે અને સૌ પહેલાં જઈને તમારે દસ્તાવેજોની ચકાસણી કરાવવાની છે પગાર ધોરણ અને લાયકાત અનુભવ તેમજ બેંકના નીતિ નિયમો અનુસાર આ ચકાસણી કરાવવાની છે એટલે કે ત્યાંથી જે પ્રમાણે કહે એ પ્રમાણે તમારે કરવાનું છે આ જે જાહેરાત આવી હતી એ આઠ બે બે હજાર એકવીસના રોજ આવી હતી અને સ્થળ પાલનપુરથી પ્રકાશિત થઈ હતી અને આ બેંકમાં જવાનું છે ધી બનાસકાંઠા મર્કેન્ટાઇલ કો ઓપરેટિવ બેંક લિમિટેડ તમે પાલનપુરમાં જશો અને આ બેંક તમે કહેશો એટલે આ બેંક તમે આનું જે સરનામું છે એ મેળવી શકશો તો મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ